હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું બનાવવાની છું મુંબઈ ફેમસ વડાપાઉં અને તેની ચટણી તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ તો સૌ પ્રથમ આપણે બટાકાવાળા બનાવવા માટેનું ખીરું તૈયાર કરી લઈએ તો તેના માટે ચણાનો લોટ લીધો છે ચણાનો લોટને આપણે ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે અને અડધી ચમચી મીઠા સોડા ઉમેરવાના છે જેથી આપણા બટાકાવાડા એકદમ સોફ્ટ બને તો હવે આ ખીરામાં પાણી ઉમેરીને એકદમ થીક ખીરું બનાવી લેવાનું છે ખીરું આપણે થીક જ બનાવવાનું છે તો આ રીતે થોડું થોડું પાણી રેડીને આપણે ખીરું તૈયાર કરી લીધું છે જો તમારે વધારે પડતું ઠીક લાગે ખીરું તો તેમાં ફરીથી થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે અને ખીરાને સારી રીતે ફીણી લેવાનું છે હવે ખીરું રેડી થઈ ગયું છે તો તેને પાંચથી દસ મિનિટ માટે શેટ થવા મૂકી દેવાનું છે ત્યારબાદ બટાકાવાળાનો માવો તૈયાર કરી લઈશું તો તેના માટે પાંચથી છ નંગ બટાકા બાફેલા લીધા છે ત્યારબાદ બટાકામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે તમારે જેટલી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે લાલ મરચું ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં લીલા ધાણા સમારેલા ઉમેરવાના છે અને હવે આપણા બટાકાવાળાનો માવો એકદમ ટેસ્ટી બને તે માટે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરવાનો છે તો હવે આપણે બધા જ બટાકાને મસળી લેવાના છે જેથી બધો જ મસાલો સારી રીતે બટાકામાં વળી જાય તો આ રીતે આપણે બધા જ બટાકા મસળી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણો બટાકા વડાનો માવો એકદમ રેડી થઈ ગયો છે ત્યારબાદ માવામાં વઘાર ઉમેરવાનો છે તેના માટે મેં તેલ ગરમ કરી લીધું છે તો હવે ગરમ તેલમાં એક ચમચી રાય ઉમેરવાની છે અડધી ચમચી હિંગ ઉમેરીશું અને લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે લસણ અને લીલા મરચાંની પેસ્ટ સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ આ વઘારને આપણે બટાકા વડાના માવામાં ઉમેરી લેવાનું છે અને માવાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી બધો વઘાર સારી રીતે માવામાં મિક્સ થઈ જાય આપણે લસણ અને લીલા મરચાની આ રીતે સાંતળીને જો માવાની અંદર ઉમેરીએ તો વડાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જો તમે લસણ ના ખાતા હોય તો એકલા લીલા મરચાંની પેસ્ટ પણ ચાલે હવે આપણે માવામાંથી આ રીતે વડાના ગોળા તૈયાર કરી લેવાના છે તમારે જે સાઈઝના ગોળા વાળવા હોય તે સાઈઝના નાના મોટા ગોળા તમે વાળી શકો છો તમે આ બટાકા વડાના માવાને સેન્ડવિચ અથવા તો આલુ પરાઠામાં પણ યુઝ કરી શકો છો તો તમારે સેન્ડવીચ અને આલુ પરોઠા બનાવવા હોય તો પહેલેથી જ તમે આ માવો તૈયાર કરીને રાખી શકો છો તો હવે વડાના વડા તૈયાર થઈ ગયા છે તો હવે તેને તળી લઈશું તો તેના માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો હવે ગોળાને આપણે જે ખીરું બનાવ્યું હતું તેમાં બોળીને તળી લેવાના છે તો આ રીતે આપણે વડાને તળી લઈશું જે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા વડા રેડી થઈ ગયા છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તેવી જ રીતે મેં બીજા બધા વડાને તળી લીધા છે હવે વડાપાવમાં જે મેઈન લસણની ચટણી છે તે તૈયાર કરી લઈશું તો તેના માટે મેં સાતથી આઠ કડી લસણને તેલમાં તળી લીધું છે તો તે મિક્સર જારમાં ઉમેરવાનું છે ત્યારબાદ અડધી વાડકી જેટલા સીંગદાણા પણ મેં તળી લીધા છે તેને પણ મિક્સર જારમાં ઉમેરીશું શિંગદાણા અને લસણ આપણે તળીને જ લેવાના છે અડધી વાડકી જેટલા ગાંઠિયા લીધા છે ગાંઠિયાની જગ્યા પર તમે મોડી સેવ પણ લઈ શકો છો આ ચટણીમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે જો તમે કાશ્મીરી લાલ મરચું લો તો તેનાથી ચટણીનો કલર એકદમ સરસ આવે છે તો હવે આ ચટણીને આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે અને તેની પેસ્ટ બનાવી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી લસણની ચટણી રેડી થઈ ગઈ છે તો તેને આપણે હવે એક બાઉલમાં કાઢી લઈશું તમે આ ચટણીને પહેલેથી બનાવીને સ્ટોર કરી શકો છો તો હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું તો તેના માટે લીલા ધાણા લઈ લેવાના છે આપણી લસણની ચટણી તીખી હશે તેના માટે મેં ગ્રીન ચટણીમાં લીલા મરચાં નથી ઉમેર્યા ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધો લીંબુનો રસ ઉમેરવાનો છે અને તેની પેસ્ટ બનાવી લઈશું તો હવે વડાપાઉને રેડી કરી લઈએ તો તેના માટે પાઉને આપણે વચ્ચેથી કટ કરી લેવાના છે તો આ રીતે આપણે પાઉને વચ્ચેથી કટ કરી લઈશું ત્યારબાદ તેમાં પહેલાં ગ્રીન ચટણી લગાવીશું તો આ રીતે આપણે પહેલાં ગ્રીન ચટણી લગાવવાની છે ત્યારબાદ જે લસણની લાલ ચટણી બનાવી હતી તે લગાવવાની છે અને તેમાં આપણે વડું મૂકવાનું છે તો રેડી થઈ ગયો આપણો વડાપાઉં તમે આ વડાપાઉંને શેકીને પણ ખાઈ શકો છો અને શેક્યા વગર પણ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે આપણે બીજો વડાપાઉં પણ તૈયાર કરી લઈએ તો તમે પણ આજની આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને કેવી લાગી અને હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી અવનવી રેસીપી તમને જોવાને જાણવા મળે જો તમને આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને તેટલો વીડિયો શેર કરો થેન્ક યુ